ગીતાનું પ્રયોજન સ્વધર્મ વિરોધી મોહનો નિરાશ. અર્જુન એકલી અહિંસાની જ નહીં સંન્યાસની ભાષા પણ બોલવા માંડ્યો હતો. આ લોહીથી ખરડાયેલા ક્ષાત્રિય ધર્મ કરતા સંન્યાસ સારો એવું અર્જુન કહે છે. પણ એ અર્જુનનો સ્વધર્મ હતો કે તેની વૃત્તિ એવી હતી ખરી કે સંન્યાસીનો વેશ અર્જુન સહેજે લઈ શક્યો હોત, પણ સંન્યાસીની વૃત્તિ તે કેવી રીતે અને ક્યાંથી લાવે? સંન્યાસનું નામ લઈને તે વનમાં જઈ રહ્યો હોત તો ત્યાં પણ તેણે હરણા મારવા માંડ્યા હોત. તેથી ભગવાને સાફ કહ્યું, અરે અર્જુન, લડાઈ કરવાની ના પાડે છે એ તારો કેવળ ભ્રમ છે. આજ સુધીમાં તારો જે સ્વભાવ ઘડાયો છે તે તને લડાઈમાં ખેંચ્યા વગર રહેવાનો નથી. અર્જુનને સ્વધર્મ વિગુણ એટલે કે ફિક્કો લાગે છે, પણ સ્વધર્મ ગમે તેટલો વિગુણ હોય તોય તેમાં રહીને જ માણસે પોતાનો વિકાસ સાધવો જોઈએ, કેમ કે સ્વધર્મમાં રહીને જ વિકાસ થઈ શકે છે. એમાં અભિમાનનો સવાલ નથી, વિકાસનું એ સૂત્ર છે. સ્વધર્મ મોટો છે માટે સ્વીકારવાનો હોતો નથી, અને નાનો હોય માટે ફેંકી દેવાનો હોતો નથી. હકીકતમાં તે મોટોય નથી હોતો અને નાનોય નથી હોતો, તે મારા માપનો લાયકનો હોય છે. શ્રેયાન સ્વધર્મ વિગુણ એ ગીતા વચનમાંના ધર્મ શબ્દનો અર્થ હિન્દુ ધર્મ, મુસ્લિમ ધર્મ, ખ્રિસ્તી ધર્મ એ બધામાં વપરાતા ધર્મ શબ્દનો અર્થ જેવો નથી. દરેક વ્યક્તિનો ધર્મ અલગ અલગ હોય છે. અહીં મારી સામે બેઠેલા આ તમારા 200 લોકોના 200 ધર્મો છે. મારો ધર્મ પણ 10 વર્ષ પહેલા હતો તે આજે નથી, અને આજનો 10 વર્ષ પછી રહેવાનો નથી. ચિંતનથી અને અનુભવથી વૃત્તિ પલટાતી જાય છે, તેમ તેમ પહેલાનો ધર્મ ખરતો જાય છે અને નવો આવી મળે છે. મમત કે જબરજસ્તીથી એમાં કંઈ કરવા પણ હોતું નથી.